ધોરણ 12 એકાઉન્ટ નો ચેપ્ટર નંબર 3 ના દાખલા નંબર 7 એટલે પાવરી ની અંદર આપણી ભારિત સરેરાશ નફાની રીત છે અને 3 વર્ષની ખરીદી સાથે આપણે દાખલો ગણવાનો છે. જયારે પણ નફો સતત વધતો હોય ત્યારે આપણને ખબર છે કે ભારિત કરવાનો. જો અહીંયા નફો સતત વધે એટલે સૌ પ્રથમ આપણે શું લખવું પડે, આપણે વર્ષ લખવું પડે અહીંયા જે વર્ષ આપેલું છે અને બાજુમાં નફો લખવો પડે. વર્ષ આપણે 1, 2, 3, 4, 5 એવું લખો તો પણ લખી દે અને આ બધું લખી દે. 2012-13 એ જેટલા, 2013-14, 2014-15, 2015-16, 2016-17, બસ અહીંયા સુધી આપણને વર્ષ આપેલા છે એ લખી દીધા. ત્યાર પછી આપણે નફો આપેલો એ પણ લખી દઈએ. નફો છે 40,000, ત્યાર પછી 60,000, નફો સતત વધે છે 75,000, ત્યાર પછી 90,000 અને ત્યાર પછી 1,20,000. જયારે પણ નફો સતત વધે ત્યારે આપણને ખબર છે પ્રમાણે આપણે શું કરવું પડે, ભાર આપવો પડે. એટલે અહીંયા આપણે લખવાનું ભાર, અને ભાર એટલે ક્રમમાં આપી દેવાનું 1, 2, 3, 4 અને 5. ભારનો નફા સાથેનો ગુણાકાર, આ જે ભાર છે એનો નફા સાથેનો ગુણાકાર એને કહેવાય ભારિત નફો. 40,000 × 1 એટલે 40,000, 60,000 × 2 એટલે 1,20,000, 75,000 × 3 કરીએ આપણે એટલે 2,25,000, ત્યાર પછી 90,000 × 4 એટલે 3,60,000 અને ત્યાર પછી 1,20,000 × 5 એટલે 12×60 એટલે 6,00,000 થાય. આ બધાનો સરવાળો કરીએ એને કહેવાય ભારિત નફો. પણ કેવો, કુલ ભારિત નફો એટલે કુલ ભારિત નફો થાય 13,45,000. આ 13,45,000 શું છે, કુલ ભારિત નફો છે. અને અહીંયા કુલ ભાર થાય 5×4 9, 9 × 12 12×1 14, 12×2 14 × 1 15, કુલ કેટલો થાય. તો પહેલા આપણે શોધવાનું શું, સરેરાશ ભારિત નફો. આપણી પાસે કુલ ભારિત નફો છે એટલે આપણે શોધવાનું ભારિત સરેરાશ નફો અથવા સરેરાશ ભારિત નફો, જે લખવું હોય તે. આપણે લખીએ ભારિત સરેરાશ નફો, શું થાય સૂત્ર, કુલ ભારિત નફો, કુલ ભારિત નફો અને છેદમાં કુલ ભાર. આપણે ખબર છે પણ આ બીજી રીત છે, ત્રીજી રીત અધિક નફાની આવશે. કુલ ભારિત નફો 13,45,000 છે અને કુલ ભાર કેટલો છે, તો કુલ ભાર 15 છે. 13,45,000 ભાગ્યા 15 આપણે કરીએ એટલે આપણને જવાબ મળે 89,666.67. આટલા આપણને મળે. હવે પાઘડી આપણે શોધવાની છે એટલે પાઘડીનો છેલ્લો આપણે જવાબ લખવાનો. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ નફો આપણો જે આવી રીતે લખી દેવાનો 89,666.67. આપણે 66.67 ના કરીએ અને 67 લઈ લઈએ તો પણ ચાલે. અને ગુણ્યા ખરીદીના વર્ષ, તો ખરીદીના વર્ષ આપણને અહીંયા આપેલા છે કેટલા, 3. એટલે 3 વર્ષની ખરીદી નોંધાવી છે એટલે આપણે ગુણ્યા 3 અહીંયા લખી દેવાના. એટલે 89,666.67 ગુણ્યા આપણે 3 કરીએ એટલે 2,69,000 અને પછી 0.1 આવે. આ જવાબ પણ સાચો અને આતુર લખો તો પણ ચાલે, 2,69,000. જો આ લખી દે તો પણ ચાલે. અને જો કદાચ તમે એવું કર્યું હોય કે આની જગ્યા પર 89,667 કરી આવી તો પણ ચાલે એટલે એ પણ ખોટું નથી. અને આ કરો તો તમારો જવાબ 2,69,001. એટલે દરેકે દરેક વસ્તુ સાચી જ છે. તમે આ લખ્યું હોય તો પણ સાચું છે, આ લખ્યું હોય તો પણ સાચું છે, આ લખ્યું હોય તો જવાબ આ આવશે અને આ લખ્યું હોય તો જવાબ આ રીતના આવશે જેને આપણે આમાં કન્વર્ટ કરીશું. એટલે આ દાખલો પણ એકદમ સરળ હતો
દાખલા નંબર 7 હતો અને ખૂબ જ અગત્યનો દાખલો હતો. વાહરીન સરેરાશ નફાનો આ દાખલો ગણાવી શકાય.